હેલો ફ્રેન્ડ, જય માતાજી, કેમ છો બધા? બધાને જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયા છીએ અમે. તો આજે છે 22 જાન્યુઆરી, એટલે કે ભગવાન શ્રી રામનો દિવસ. તો આજના દિવસમાં બધાના ગામમાં રોકડા બોકડા બધું થયું છે, અને અત્યારે સાંજે બધા દીવા કરજો. તો હું બતાવું છું, ચલો અમારા ઘરે આજે શું થાય છે. તો એની પહેલાં તો તમે જોઈ શકો છો, તો આજે કબૂતર આવ્યા છે ચરવા માટે, જે રોજ આવે છે. તો બધા મિત્રો ઘરે થોડા ઘણા દાણા નાખજો કબૂતરને ચરવા માટે. અને જો અમારે ટબુડી ઊંઘી છે, હોય સાયલેન્ટ સાયલેન્ટ. તો જો એ ઊંઘી છે ને, એના રમવા માટે એક ફૂરડું બાંધી દીધું છે. તો આપણે જઈશું હવે. આજની કાર્યક્રમ શું થાય છે તો તમે જોઈ શકો છો. જો ચેતના બાંધે છે અને આજે પૂરીઓ બનાવે છે, અને મારા સસરાજી જો નાખે છે ઘઉં કાં તો બાજરી જે હોય નાખજો મિત્રો, કારણ કે એ પણ ચરવા આવે છે, અમને પણ ભૂખ લાગે. તો તમે બધા શું બનાવ્યું છે એ પણ કમેન્ટ કરીને કહેજો. ઓય 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 ઓય, ચૂપ 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 ચૂપ. તો જો આ રોવે છે નાની ટપુડી, ના છે મારા શાળાજી ફરજી. હેલો ગાઈઝ, વેલકમ, હાઉ આર યુ? એટલું બધું ઇંગ્લિશ નહીં આવડે કોઈને. અને કેમ છો બધા, મજામાં છો ને? બસ બધાને જય શ્રી રામ કહી દો. અમારે બબલુ, જો આ બબલુ છે, બબલુ એના તરફથી જય શ્રી રામ. અને આજ માટે જય શ્રી રામ. તો બધા મિત્રો કોમેન્ટમાં ખાલી જય શ્રી રામ લખજો. અને આજ તો હું પણ ફ્રેશ થઈ ગયો છું, દાઢી વાળી કઢાઈ નાખી છે, એટલા માટે કેવું લાગે છે લુક એ પણ કહેજો. અને જો ખિસકોલી વિસ્કોલી બધા ચરવા આવી ગયા છે. તો મિત્રો, આજે તમે મંદિરે ગયા હતા કે નહોતા ગયા તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ગયા હો તો કઈ પ્રસાદી કરી, કઈ પ્રસાદી ના કરી, એ બધું અમને કોમેન્ટમાં કહેજો. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો આપણે હવે મળીએ થોડી વારમાં, કારણ કે પૂરીઓનો પ્રોગ્રામ ચાલુ છે. પૂરીઓ ગોટા બધું બનાવવાનું છે. તો ચેતના હજુ તૈયાર કરે છે લોટ, જોઈ શકો છો. તો મળીએ થોડી વારમાં આપણે, એની તૈયારી થાય પછી. તો ફાઇનલી અમે આવી ગયા છીએ શ્રી રામના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો બધાને જય શ્રી રામ. ભગવાન હરેક માણસની મનોકામના પૂરી કરે. જય શ્રી રામ. જો અમારા ગામની અંદર આવી એક મસ્ત મજાનો ઉત્સવ થયો છે. તો મિત્રો, તમારા ગામની અંદર પણ આવો ઉત્સવ જામ્યો છે, કારણ કે આપણા ભગવાન શ્રી રામ ઘરે આવ્યા છે. બધા મિત્રોને જય શ્રી રામ. તો બધા મિત્રોને જય શ્રી રામ. તો મળીએ હવે આપણે આપણા ઘરે જઈને. તો ફાઇનલી હવે લોટ બોટ બાંધી દીધો છે પૂરીઓ બનાવવા માટે. તો હવે તમે જોઈ શકો છો. તો આ રીતની પૂરીઓ કટિંગ કરી રહી છે ચેતના. મેદાનો લોટ છે. તો બધું ચાલુ છે. આ બાજુ બટાકા સમારીને મૂક્યા છે અને બધું બનાવવાનું ચાલુ છે. તો મિત્રો, તમે પણ કંઈક બનાવજો. અને હા, કંઈ તકલીફ હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો ના બનાવતા. તો અમારે તો ચાલુ જ છે. અમે આટલો બધો લોટ બાંધ્યો છે. જો લોટ બાંધી દીધો છે, પૂરી બનાવવાનું ચાલુ કરીએ. બટાકાનું શાક છે, પૂરી છે. તો મિત્રો, તમે પણ બનાવજો ગમે તે. શું કહેવું?
આજુબાજુમાં પાડોશીમાં ના બનાવ્યું હોય તો થોડા ઘણું આપજો, કારણ કે એમના કંઈક પ્રોબ્લેમના લીધે નહીં બનાવ્યું હોય તો તમે પણ આપજો, એવું નહીં કે આપણે ના અપાય. અને બધા આપે સાથે મળીને ખાજો એમ. જે આ પ્રસાદ કહેવાય. તો મળીશું હવે નવા વ્લોગની અંદર. તો બધાને જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.